ચાલો ધોરણ 11ના બાયોલોજીના તમામ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે. આપણે પ્રકરણ 7 ચાલુ છે અને એના 9 પ્રશ્ન પૂરા થઈ ગયા છે. અળસિયું એની અંતસ્થ રચના ચાલુ છે, એમાં આપણે 10મો પ્રશ્ન પહોંચ્યા છીએ, રુધિરાભિસરણ તંત્ર. આ જગ્યાએ હેડિંગ કરી નાખજો, ક્વેશ્ચન 10 રુધિરાભિસરણ તંત્ર, પ્રશ્ન લખી નાખજો, અળસિયાનું રુધિરાભિસરણ તંત્ર વર્ણવો. ખેરીટીમાં અળસિયું બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે. અગાઉ આવી ગયું છે કે જેમાં માત્ર કોટર જોવા મળે, રુધિરવાહિનીઓ જોવા ન મળે, ધમની અને શીરા જોવા ન મળે, તો એને ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કહેવાય. પણ હૃદય, રુધિરવાહિની, કેશિકાઓ, હૃદય વગેરે જો આવેલું હોય તો એને બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કહેવાય. તો અળસિયાની અંદર બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે, રુધિરવાહિની છે. પરિણામે આપણે એમ કહીએ કે બંધ પ્રકારના રુધિરાભિસરણ તંત્રને લીધે રુધિર હૃદય અને રુધિરવાહિનીની અંદર જોવા મળે છે અને એનું સંકોચન એક જ દિશામાં થાય છે. બરાબર. તો આ રુધિરાભિસરણ તંત્ર કેવું છે એની આકૃતિ અહીંયા સામેના પેજ ઉપર આપેલી છે, પણ આ આકૃતિ તમારે દોરવાની નથી, માત્ર સમજૂતી માટે છે. કારણ કે આ જે રુધિરાભિસરણ તંત્ર છે એમાં અહીંયાથી શરૂ કરીએ તો આ પૃષ્ઠ રુધિરવાહિની છે. જો આ પૃષ્ઠ દેખાવમાં જોવા મળે છે એવી રુધિરવાહિની આખી લાંબી, એમાં આવા હૃદય છે. જો પાર્શ્વ અન્નાલીય હૃદયો, આવા હૃદયો 4 જોડ હોય, પણ તમારે એનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. અહીંયા લખી લીધું છે ખાલી નાની રુધિરવાહિનીઓ છે અને અન્નમાર્ગને રુધિર આપે છે. અન્નમાર્ગ છે પાચન તંત્ર વચ્ચે. બરાબર. આ ચેતાતંત્રમાં આવ્યા, નીચે જે આ લાઈન દેખાય છે આખી ચેતારજ્જુ છે. હા, જો આ લખ્યું અધો ચેતાવાહિની, આ તમારે કંઈ દોરવાની નથી. હા, બરાબર. તો માત્ર આટલું જ એનું રુધિરાભિસરણ તંત્ર તમને દેખાય છે એટલું. એના વર્ણનની અંદર આપણે જોઈએ તો એનો એક નાનો ચાર્ટ પણ મેં તમને અહીંયા આપેલો છે રુધિરાભિસરણ તંત્રનો, 10મા ક્વેશ્ચનનો. હમણાં જ કીધું કે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે કારણ કે તેમાં રુધિરવાહિની, રુધિર કેશિકાઓ અને હૃદય છે. એનું રુધિર છે એ રુધિરવાહિનીને હૃદયમાં વહેતું હોય છે એટલે બંધ પ્રકારનું છે. રુધિર આગળના ભાગમાં જ સંકોચન થાય છે એટલે એક માર્ગીય રુધિર વહન છે. આગળથી પાછળ, આગળથી પાછળ, પાછળથી આગળની એક જ સાઈડ, એક માર્ગીય. અળસિયાનું જે અનુમાર્ગ છે એનું ચેતારજ્જુ, ચેતાતંત્ર, એની શરીર દિવાલ, એને નાની રુધિરવાહિનીઓ રુધિર પહોંચાડે છે. અળસિયાની અંદર રુધિર ગ્રંથિઓ આવેલી છે 4, 5 અને 6 ખંડની અંદર. રુધિર ગ્રંથિઓ એ શું કામ કરે છે? એ બે વસ્તુ ઉત્પન્ન કરે છે, રુધિર કોષો અને હિમોગ્લોબિન. રુધિર કોષો છે એ ભક્ષક કોષ તરીકે કાર્ય કરે રોગ પ્રતિકારક તંત્રમાં, અને હિમોગ્લોબિન છે એ રુધિર રસની અંદર દ્રાવ્ય છે. તો આ જે વર્ણન છે ક્વેશ્ચન 10નું, એ વર્ણન તમારે અહીંયા આપ્યું છે આ જગ્યાએ. બરાબર. જો આ રુધિર ગ્રંથિઓ 4, 5 અને 6 ખંડમાં એનું કાર્ય આપ્યું છે, હિમોગ્લોબિનનું ઉત્પાદન અને રુધિર કોષો બનાવે. આટલું તમારે રુધિરાભિસરણ તંત્રમાં વર્ણન કરવાનું, આકૃતિની જરૂર નથી. ચાલો, એના પછીનો 11મો પ્રશ્ન છે, અળસિયામાં શ્વસન તંત્ર સમજાવો. 11મો પ્રશ્ન. ખાસ ધ્યાન રાખજો મિત્રો, અળસિયાની અંદર કોઈ જાતના શ્વસનાંગો હોતા નથી, માત્ર એ શરીરની સપાટી છે ભીનાશવાળી, એનાથી જ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ લે કરી લઈએ છીએ. પરિણામે આમ આ તંત્રમાં તમારે કાંઈ ભણવાનું નથી. 12મો પ્રશ્ન. અળસિયાનું ઉત્સર્જન તંત્ર વર્ણવો અથવા ઉત્સર્ગ અંગો વર્ણવો. ઉત્સર્જન તંત્ર છે અળસિયાનું, એની આકૃતિ આપણે જોઈએ તો બાજુમાં આકૃતિ આપી છે. જુઓ આ આકૃતિ, આ વચ્ચે જે પીળા કલરનું તમને દેખાય છે એ અળસિયાનું પાચન તંત્ર છે, એટલે તમારે આમાં એનું વર્ણન કરવાનું નથી. અળસિયાની અંદર ઉત્સર્જન તંત્ર તરીકે ઉત્સર્ગિકાઓ આવેલી છે અને આ ઉત્સર્ગિકાઓ 3 પ્રકારની છે. જો અહીંયા પહેલી ઉત્સર્ગિકા કંઠનાલીય ઉત્સર્ગિકા,
કેટલામાં ખંડમાં? ચોથો, પાંચમો અને છઠ્ઠો ખંડ. આ ચોથો, પાંચમો અને છઠ્ઠો ખંડ, આ ત્રણ, એક બે ત્રણ, આ બાજુએ એક બે ત્રણ, આ ગુચ્છા સ્વરૂપે છે. જો ગુચ્છા સ્વરૂપે દેખાય છે, ગુચ્છા સ્વરૂપે, એટલે અહીં લખ્યું ગુચ્છા. કેટલામાં ખંડમાં? ચાર, પાંચ, છ ખંડમાં. શું આવેલું છે? કંઠનાલીય ઉત્સર્ગિકા, પહેલી, પહેલો પ્રકાર. બીજો પ્રકાર છે ત્વચીય ઉત્સર્ગિકા, એ આ જગ્યાએ દેખાય છે, જુઓ. અને ત્રીજા ખંડથી કરીને બધાય ખંડમાં હોય, 120 ખંડમાં. એટલે અહીંયા જુઓ, ત્રીજા ખંડથી બતાવી, જુઓ આ ત્રીજા ખંડથી છે, ટપકા ટપકા. ખંડ નંબર ત્રણ છે આ, એક બે અને ત્રીજા ખંડથી ચાલુ થઈ ગઈ, ત્રણથી છેઠ સુધી આ ત્વચીય ઉત્સર્ગિકા. અને એના પછી ત્રીજી જે ઉત્સર્ગિકા છે એ પંદરમા ખંડથી શરૂ થાય છે, પંદરથી છેલ્લા ખંડ સુધી વિટપીય ઉત્સર્ગિકા. આ લીટી લીટી જે દેખાય છે એ વિટપીય ઉત્સર્ગિકા છે. તો ત્રણ પ્રકારની ઉત્સર્ગિકા થઈ, એક કંઠનાલીય, બીજી ત્વચીય અને ત્રીજી વિટપીય. આ ઉત્સર્ગિકાઓ દ્વારા એ ઉત્સર્જન કરે છે. હવે એનો પણ મેં તમને એક નાનો ચાર્ટ આપ્યો છે, ઉત્સર્જન તંત્રનો, ક્વેશ્ચન 12, ઉત્સર્ગિકા ત્રણ પ્રકારની. એક વિટપીય ઉત્સર્ગિકા, બીજી ત્વચીય, ત્રીજી કંઠનાલીય. વિટપીય ઉત્સર્ગિકા ક્યાં છે? તો કે 15 થી 20 120 ખંડ સુધી, ખંડના વિટપ એટલે સાઇડની અંદર આવેલી છે અને આંતરડામાં ખુલે. જ્યારે ત્વચીય છે 3 થી 120 ખંડમાં પથરાયેલી છે, શરીરની સપાટી ઉપર સીધે સીધી ખુલે છે. અને કંઠનાલીઓ એટલે ગુચ્છાવાળી જે છે, 4, 5, 6 ખંડની અંદર હોય, જોડીમાં, ત્રણ જોડ ગુચ્છા જેવી, બરાબર. તો ત્રણ પ્રકારની ઉત્સર્ગિકા થઈ, વિટપીય, ત્વચીય અને કંઠનાલીય. હવે એ ઉત્સર્ગિકા કેવી છે, ઉત્સર્ગિકા કેવી છે એની રચના અહીંયા મેં આપી છે, બુકમાં નથી સમજાવી. ઉત્સર્ગિકા આવી નલિકા છે અને આગળના ભાગમાં પોળો ભાગ છે. આ પોળા ભાગને કહેવાય છે ઉત્સર્ગિકા નિવાપ અને આ નલિકામય ભાગ છે. અહીંયાથી છે ને ઉત્સર્ગ પદાર્થોનું શોષણ થાય, એ ઉત્સર્ગ પદાર્થો આ જગ્યાએ ફરતા ફરતા અહીંયા આવે અને અહીંયાથી ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ થઈ જાય. આવી બધી ઉત્સર્ગિકા છે, એ ઉત્સર્ગિકા આ ત્રણ પ્રકારની કીધું ઈ. અને એ કામ શું કરે? તો કે ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ કરે, એટલે જે શરીરની અંદર જે દેહ જળ હોય એનું કદ અને બંધારણ જાળવવાનું કામ કરે. તો આ ઉત્સર્જન તંત્રની ટૂંકાણમાં મેં માહિતી આપી છે, આ ઉત્સર્જન તંત્રની માહિતી. અને એની પહેલાં મેં તમને આપી રુધિરાભિસરણ તંત્રની, એ હું તમને ફોટો ગ્રુપમાં મૂકી દઈશ. તો ઉત્સર્જન તંત્રમાં જુઓ, ઉત્સર્ગિકા એના ત્રણ પ્રકાર, વિટપીય 15મો ખંડ છેલ્લા ખંડ સુધી, ચાલો બીજી સામેના પાનામાં ત્વચીય ત્રીજા ખંડથી બધાય ખંડ સુધી શરીરની સપાટી ઉપર ખુલે, ત્રીજી છે કંઠનાલીય ત્રણ જોડ ગુચ્છામાં, 4, 5 અને 6 ખંડમાં આવેલી છે. આ બધી ઉત્સર્ગિકાની રચના સરખી છે, એનું કાર્ય દેહજળના બંધારણનું નિયંત્રણ કરે. આ એની રચના છે, ઉત્સર્ગિકા નિવાપથી શરૂ થાય, પ્રવાહી ભેગું કરે, નલિકામય ભાગમાં આવે, ત્યાંથી શરીર દિવાલની બહાર પાચક નળીમાં ઠાલવે. તો આ ઉત્સર્જન તંત્ર ત્રણ પ્રકારની ઉત્સર્ગિકા મેં રાઇટ કર્યું છે, એ ઉત્સર્ગિકાનું વર્ણન તમારે ઉત્સર્જન તંત્રમાં કરવાનું છે. આ આકૃતિ શક્ય હોય તો દોરવાની, પણ આમાં માત્ર આટલી જ આકૃતિ દોરવાની રહેશે, ઓમાં તો ખાલી ટપકા કરવાના છે, ખંડ જોઈને, બરાબર. આ આકૃતિ માત્ર માહિતી માટે છે. ચાલો એના પછી આવશે ક્વેશ્ચન 13. આ જગ્યાએ ચેતાતંત્ર લખ્યું છે ત્યાં, ક્વેશ્ચન 13, અળસિયાનું ચેતાતંત્ર અને સંવેદાંગોનું વર્ણન કરો. અળસિયાનું ચેતાતંત્ર, હવે ચેતાતંત્રનું વર્ણન આટલું જ છે મિત્રો. હવે એના માટે મેં એક આકૃતિ અહીંયા આપી છે, જુઓ આ આકૃતિ. આ અળસિયાનું ચેતાતંત્ર બતાવે છે. અળસિયાનું ચેતાતંત્રમાં અહીંયા કરોડરજ્જુ જેવી રચના આવેલી છે, એને બેવડું ચેતારજ્જુ કહેવાય, બેવડું ડબલ. એમાં આવા ચેતાકંદ આવેલા છે.
આ ચેતાકંદ અહીંયા પણ સુધી વિસ્તરેલા, આયાનું શીર્ષનો ભાગ છે. અહીંયા બે ચેતાકંદ આવેલા છે મોટા, એને મસ્તિષ્ક ચેતાકંદ કહેવાય. મસ્તિષ્ક ચેતાકંદ આ કરોડરજ્જુના ચેતાકંદ સાથે આમ જોડાય છે, અને જોડાય છે અને કડી જેવી રચના બનાવે છે. એ કડીને ચેતાકડી કહેવાય છે. આ વર્ણન તમારે બુકની અંદર આપ્યું છે. જુઓ, ચેતાતંત્રમાં ચેતાકંદ છે, બેવડું વક્ષચેતારજ્જુ ઉપર ગોઠવાયેલા છે. આગળના ભાગ એટલે 3-4 ખંડમાં ચેતારજ્જુ બે ભાગમાં વેચાઈ જાય છે. આ બે ભાગમાં જુઓ બરોબર, અને કંઠનળીની બાજુએ વીંટળાઈને જે કડી બનાવે છે એને ચેતાકડી કહેવાય. મેં ચેતાકડીની આકૃતિ અહીં બાજુમાં આપી. ચેતાકડી મસ્તિષ્ક ચેતાકંદ બરોબર, એ બે ભેગા થઈ અને સંવેદી અંગોનું સંચાલન કરે. આ મસ્તિષ્ક ચેતાકંદ એ શીર્ષને આ બધી જે ચેતાઓ છે એના દ્વારા એનું ચેતાકરણ કરે. તો માત્ર ચેતાતંત્રની અંદર આટલું જ વર્ણન છે. એ તમારે આ આકૃતિ નોટની અંદર દોરજો એટલે તમને સમજાઈ જાય. આ ચેતાતંત્રની આકૃતિ છે. સંવેદાંગ, અળસિયાની અંદર સામાન્ય રીતે કોઈ સંવેદાંગ નથી, પણ પ્રકાશ અને સ્પર્શ સંબંધી સંવેદાંગો છે. એટલે પ્રકાશની તીવ્રતા એ જાણી શકે, અને જમીનમાં જે કંઈ ધ્રુજારી થાય, કંપન, એ કંપન એ સમજી શકે. ઉપરાંત તેના મુખની અંદર સ્વાદગ્રાહી રચના છે, એટલે એ અળસિયાના અગ્રભાગમાં આવેલા છે. તો સંવેદાંગ 3 પ્રકારના થયા, પ્રકાશ, જમીનનું કંપન અને સ્વાદ. તો આ અળસિયાનું ચેતાતંત્ર હતું અને સંવેદાંગ હતા. એના પછી આવશે અળસિયાનું પ્રજનન તંત્ર. ક્વેશ્ચન 14, પ્રજનન તંત્ર વર્ણવો. અહીંયા અળસિયું ઉભયલિંગી પ્રાણી છે મિત્રો, નર અને માદા બે ભેગા છે. એટલે આપણે બે ભેગાનું આપણે વર્ણન કરવાનું છે. આ આકૃતિ આપી છે, બરોબર સમજો. આ આકૃતિ અહીંયા શુક્ર સંગ્રહાશય 1, 2, 3, 4 અહીંયા પણ 1, 2, 3, 4 એટલે જોડીમાં 4 જોડ શુક્ર સંગ્રહાશય 6, 7, 8 અને 9 ખંડની અંદર અહીંયા શુક્રકોષોનો સંગ્રહ કરે. હું પહેલાં નરનું સમજાવું છું, માદાનું પછી લેશું. એક જ પ્રાણીમાં છે બેય. અહીંયાથી એનું પ્રજનન તંત્ર ચાલુ થાય છે. જો આ જગ્યા અને આ બે જગ્યાએ શુક્રપિંડ આવેલા છે. જોઈ લે શુક્રપિંડ જાય લીખું. શુક્રપિંડ કોથળી, શુક્રપિંડ સાથે કેટલામાં ખંડમાં? 10મો અને 11મો. 10મો ખંડ અને 11મો ખંડ અહીંયા બે શુક્રપિંડ. શુક્રપિંડની નીચે અહીંયા શુક્રવાહિની, એક લાંબી શુક્રવાહિની જાય છે. જુઓ શુક્રવાહિની અહીંથી શરૂ થાય, છેટ 18મા ખંડ સુધી લંબાયેલી છે. શુક્રવાહિની 18મા ખંડ સુધી લંબાયેલી, અહીંથી શરૂ થાય અહીંયા સુધી. અહીંયા અહીંયા એ પ્રોસ્ટેટ ગ્રંથિ આવેલી છે. આ પ્રોસ્ટેટ ગ્રંથિ, એ પ્રોસ્ટેટ ગ્રંથિ સાથે જોડાયેલી છે. પ્રોસ્ટેટમાંથી એક નલિકા આમ બાયણે નીકળે છે. જો આ નલિકા, આને કહેવામાં આવે છે સામાન્ય પ્રોસ્ટેટિક શુક્રવાહિની નલિકા. તો આ જે શુક્રવાહિની નલિકા છે, આ એક છિદ્ર અહીંયા ખુલે, આ બીજું છિદ્ર અહીંયા ખુલે, એટલે અહીંયા બે છિદ્ર થયા. એ બે છિદ્ર એટલે નર જનન છિદ્ર. 18મા ખંડમાં ખુલે એક જોડ નર જનન છિદ્ર, એક આનું છિદ્ર અને એક આનું છિદ્ર, બે છિદ્ર. ફરીથી જુઓ નરજનન તંત્ર, અહીંયા શુક્રપિંડથી ચાલુ થાય. આ શુક્રવાહિની લાંબી 18મા ખંડમાં અહીંયા ખુલે પ્રોસ્ટેટ. પ્રોસ્ટેટ છે અહીંયાથી આમ આવે નલિકા દ્વારા, આ અહીંયા ખુલે. એટલે એક છિદ્ર અહીંયા, એવી રીતે બીજું છિદ્ર અહીંયા ખુલે. બે છિદ્ર થયા. બે છિદ્રને નરજનન છિદ્ર કહેવાય. એક જોડ નરજનન છિદ્ર 18મા ખંડમાં, યાદ રાખજો. આ જે બે છે 17મો ખંડ અને 19મો ખંડ, 19મો અને આ 17મો, એ સહાયક પ્રજનન ગ્રંથિઓ છે 17 અને 19માં. તો આ નરની મેં વાત કરી.
ચાલો નરનું આપણે વર્ણન જોઈ લઈએ. અળસિયું ઉભયલિંગી એટલે શુક્રપિંડ ને અન્નપિંડ એક જ પ્રાણીમાં. અહીંથી નર ચાલુ થાય છે, એડિંગ કરી નાખજો. નર દસમા ખંડમાં અને અગિયારમા ખંડમાં બે જોડ શુક્રપિંડ, જ્યાં અહીંયા શુક્રપિંડ દસમો અગિયારમો. તેમની શુક્રવાહિની 18મા ખંડ સુધી લંબાયેલી, આ શુક્રવાહિની 18મા ખંડ સુધી લંબાયેલી. અહીંયા પ્રોસ્ટેટ નલિકા સાથે જોડાય. જુઓ પ્રોસ્ટેટ નલિકા 17 અને 19માં સહાયક, આ સહાયક 17 અને 19 જોઈએ. અહીંયા 17મું અને અહીંયા 19મું, આ 18મો ખંડ છે. 17, 18, 19 ધ્યાન રાખજો. 18મા ખંડમાં બે છિદ્ર ઇનર જનન છિદ્ર છે. આ છે 17 અને 19, એ સહાયક છે. 17 અને 19 ચાલો. સામાન્ય પ્રોસ્ટેટ ભેગી થાય 18મા ખંડમાં એક જોડ નર જનન છિદ્ર તરીકે ખુલે. આ એક જોડ નર જનન છિદ્ર તરીકે 18મા ખંડમાં ખુલે. ખ્યાલ આવી ગયો? ચાલો હવે માદાનું આપણે જોઈએ. અહીંયાથી માદાનું ચાલુ થાય છે. આ હેડિંગ કરી નાખજો. માદા, માદાનું પ્રજનન તંત્ર આટલું જ છે. આ જો આટલું જો, અહીંયા અંડપિંડ છે. અંડપિંડ કેટલા માખંડમાં? 13મા ખંડમાં. આ 13મો ખંડ, 2 અંડપિંડ, બરોબર, એક જોડ. આ છે અંડવાહિની, આ પણ 2. અંડવાહિની 2 ભેગી થઈને એક છિદ્ર બનાવી નાખે, એ છિદ્રને કહેવાય માદા જનન છિદ્ર 14મા ખંડમાં. જો આ 14મો ખંડ, આ છિદ્ર માદા જનન છિદ્ર. તો આટલું જ છે માદાનું, બાકીનું છે એ નરનું. ખ્યાલ આવી ગયો? ચાલો માદાની અંદર જોઈએ. 12 અને 13મા ખંડમાં અંડપિંડની એક જોડ. અંડવાહિની નિવા ભેગું થાય, માદા જનન છિદ્ર બનાવે, 14મા ખંડમાં ખુલે. તો આ થઈ ગયું માદાનું, અહીંથી આ થઈ ગયું નરનું, બરોબર, ઉભયલિંગી પ્રાણી પ્રજનન તંત્ર. ચાલો અળસિયું છે, મૈથુન કેમ કરે, ફલન કેમ કરે, પ્રજનન કેમ કરે, એની માહિતી તમારે વર્ણન કરવાની છે. એટલે હેડિંગ કરી નાખજો, મૈથુન ક્રિયા. અળસિયાની મૈથુન ક્રિયા 3 લીટીમાં આપી છે. આ લીટીમાં એ સમજવા માટે મેં એક આવી નાની આકૃતિ આપી છે. 2 અળસિયા છે, 2માં નર અને માદા અવયવો છે. એટલે શું કરે છે 2 અળસિયા, દાખલા તરીકે 1 અળસિયું એ, આ બીજું અળસિયું બી, આ 2 અળસિયા એકબીજા પાસ પાસે આવે પણ ઊંધા ગોઠવાય છે. જો અહીંયા 1 નંબરનો ખંડ છે, આ 120મો ખંડ છે, આનું ઊંધું, આનો 120મો આના 1ની સામે આવે અને આને 120 સામે અહીં 1 આવે. એનો અર્થ થયો અહીંયાની વલયિકા આવે, અહીંયા આની વલયિકા આવે. વલયિકામાં જનન છિદ્ર આવેલા હોય, આમાંય શુક્ર નરનું હોય, આમાંય નરનું હોય, આમાંય માદાનું હોય, આમાંય માદાનું હોય. પણ આ અળસિયા શું કરે છે કે આના નરમાંથી આમાં શુક્રકોષો દાખલ કરે અને આમાંથી આમાં શુક્રકોષો દાખલ કરે. એટલે શુક્રકોષોની આપલે થાય, કારણ કે એના ને એના શુક્રકોષો એનું ફલન કરી શકતા નથી. એટલે એમાં મૈથુન ક્રિયા જોવા મળે. જો વર્ણન જુઓ, 2 અળસિયા વચ્ચે શુક્રકોષોની આદાન પ્રદાન, 2 અળસિયા વિરુદ્ધ દિશામાં એકબીજાના સંપર્કમાં આવે, જનન છિદ્ર સંપર્કમાં આવે, શુક્રકોષની આપલે થાય, અહીંયા સુધી મૈથુન ક્રિયા. હવે આવશે 8મા અળસિયામાં અંડઘર. મૈથુન ક્રિયા એટલે શુક્રકોષને અંડકોષ ભેગા થયા એટલે અંડઘરની અંદર 2 છે, શુક્રકોષને અંડકોષ, એ જમા થાય, ફલન થાય. ફલન થઈ પછી અલગ થઈ જાય, જમીન ઉપર અંડઘરને મૂકી દઈએ. અંડઘરની અંદર ભ્રૂણ આવેલું હોય, ભ્રૂણમાંથી લગભગ 3 અઠવાડિયા પછી 2 થી 22 બાળ 8મા અળસિયા બાયણે નીકળે. 8મા અળસિયાનો વિકાસ સીધો છે, એટલે કે ડીંભ ન હોય, સીધા 12 અળસિયા છે, 2 થી 22 જેટલા એ અંડઘરમાંથી બહાર આવે. તો આ 8મા અળસિયાની પ્રજનન તંત્ર હતું,
14મો પ્રશ્ન, એમાં તમારે મૈથુન ક્રિયા અને અંડઘરનું નિર્માણ. સામેના પાના ઉપર એક કારણ આપ્યું છે, ક્વેશ્ચન 15 કરી નાખજો. એ કારણ છે, અળસિયા છે ખેડૂતના મિત્ર છે. આપણે જાણીએ છીએ, આ તો 8મા ધોરણમાં આવેલું છે, કે માટીને ઉથલ પાથલ કરે છે, માટી ખાય છે, એને વર્મી કમ્પોસ્ટિંગ કહે છે. વર્મી કમ્પોસ્ટિંગ બરાબર. અને બીજું એક અળસિયાનું કાર્ય છે કે માછલી પકડવા માટે જે આપણે ગોલ એનો જે આંકડી હોય એમાં અળસિયાને ચોંટાડવામાં આવે, જેથી કરીને માછલીઓ આવે અને માછલી જાળની અંદર ફસાઈ જાય. તો અળસિયા ખેડૂતના મિત્ર છે, કેવું કારણ, ક્વેશ્ચન 15ની અંદર તમારે કરવાનું છે. તો મિત્રો, આપણે બે પ્રાણી ભણવાના છે, અળસિયું અને દેડકો. એમાંથી અળસિયાના બધા વિભાગો આપણે પૂરા કર્યા છે. હવે વંદો શરૂ થાય છે, પણ વંદો તમારા કોર્સની અંદર ડિલીટ થઈ ગયો છે, એટલે વંદો તમારે ભણવાનો નથી. સીધે સીધું તમારે દેડકો ભણવાનો છે, 7.5. અહીંયાથી આપણે ચાલુ કરશું હવે, બરાબર. એ આવતા વિડીયો લેક્ચરની અંદર ચાલુ કરશું. તો દરેક વિદ્યાર્થીઓ અળસિયાને બરાબર પ્રશ્ન એના તૈયાર કરવાના, અને તમને જે ચાર્ટ મેં તમને કીધું, અને ચાર્ટ આ ચાર્ટ મૂકેલા છે, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, આ બધા એ ચાર્ટ પણ તમારે નોટમાં દોરવાના છે, અને નોટની અંદર બરાબર વ્યવસ્થિત તૈયારી કરવાની છે. તમારી એકમ કસોટી એ નજીકના ભવિષ્યમાં છે, એટલે એની અંદર બધું તમારે પૂછાવાનું છે, એટલે બરાબર તૈયારી અત્યારથી શરૂ કરી દેશો. આવતા વિડીયો લેક્ચર સુધી દરેક વિદ્યાર્થીઓને ગુડ બાય, આવજો.